ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 ઉપર મુલત ટોલટેક્સ પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ લેવાના મામલે ભરૂચ યુથ કોંગ્રેસે કલેક્ટર અને હાઇવે ઓથોરિટીને આવેદનપત્ર પાઠવી આગામી 48 કલાકમાં સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલાતનો નિર્ણય પરત નહીં લેવાતો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. યુથ કોંગ્રેસ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ભરૂચ અંકલેશ્વરને જોડતો ETC બેઝથી ભારત કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરી બનાવવામાં આવેલ કેબલ બ્રિજ નજીક ગેરકાયદેસર ટોલ નાકું બનાવવામાં આવેલ છે. ETC બેઝમાં ટોલ વસૂલાતની કોઈ જોગવાઈ નથી, તેમ છતાં ગેરકાયદેસર ટોલ નાકું ઊભું કરી પ્રજા પાસે વધારાના નાણાં પડાવવા ષડયંત્ર રચેલ છે. ETC બેઝ કેબલ બ્રિજ તૈયાર થયાને અંદાજિત 36 માસની ઉપર સમય વીતી ગયેલ હોય શરૂઆતમાં ભરૂચવાસીઓ પાસેથી ટોલ ઉઘરાવવાનું ચાલુ કરેલ, પરંતુ વારંવાર રજૂઆત કરતાં ટોલ વસૂલાત કરવાનું બંધ કરેલ હતું. પરંતુ હાલ અચાનક રાતોરાત 1 જાન્યુઆરી 2021થી ભરૂચવાસીઓ પાસેથી પણ ટોલ વસૂલવામાં આવશે તેવો કાયદો લાગુ કરેલ છે, જે સદંતર ભરૂચની પ્રજાના હિત વિરુદ્ધનું છે. આ બ્રિજની નજીક પણ કેટલીક વસ્તી છે, સોસાયટીઓ છે, કોમર્શિયલ ધંધાદારી વેપારીઓ છે. અંકલેશ્વર ઝઘડિયા કંપનીઓમાં કામદારો નોકરિયાતો રોજે રોજ અપડાઉન કરે છે, જેથી તાત્કાલિક ધોરણે આ ટોલ નાબૂદ કરવામાં આવે અને ભરૂચના સ્થાનિક રહીશ હોવાનો પુરાવો બતાવી વિના ટોલ વસૂલી અવરજવર કરવા દેવામાં આવે, નહીંતર આગામી 48 કલાકની સમયમર્યાદામાં તેનો અમલ નહીં કરવામાં આવે તો ટોલ વસૂલાત વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છે, જેની અંદર ખાસ કરીને જે ભરૂચ જિલ્લાની ઉપર નર્મદા નદી પર જે બ્રિજ બનાવવામાં આવેલો છે, તે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે માન્ય અહેમદભાઈ પટેલ સાહેબે, જ્યારે નાણામંત્રી પ્રણવ મુખર્જી હતા, ત્યારે બજેટની અંદર જોગવાઈ કરીને આ બ્રિજ મંજૂર કરવામાં આવેલો અને એ બ્રિજ 100% ટોલ ફ્રી કરવામાં આવેલો, જે ETC બેઝથી બનાવવામાં આવેલો. ત્યારે એની પર જ્યારથી પણ આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવેલી છે ત્યારથી એની પર ટોલ ટેક્સ બનાવવામાં આવેલો છે. અગાઉ પણ યુવક કોંગ્રેસ દ્વારા આંદોલનો કરીને ભરૂચની પ્રજાને ટેક્સમાંથી રાહત અપાવેલી, ત્યારે ફરી જાણવા મળેલું છે કે 1 જાન્યુઆરીથી ફરજિયાત ફાસ્ટેગ કરવાનો અને ભરૂચની પણ પ્રજા પાસેથી આ ટેક્સ લેવાની આ સરકારે રજૂઆત કરેલી છે ને એ લોકો આ ટેક્સ ઉઘરાવવાના છે. ત્યારે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે જ્યારે આવ્યા છે ત્યારે કલેક્ટરશ્રીને પોતાને ખબર નથી કે 1 જાન્યુઆરીથી આ ટોલ શરૂ કરવાના છે, ભરૂચવાસીઓ પાસે પણ લેવાના છે. જ્યારે અમે એમને સવાલ કર્યો કે આ સાહેબ આ 1 જાન્યુઆરીથી જે ટોલ ભરૂચવાસીઓ પાસે પણ લેવાના છે, ત્યારે એમણે એવું કીધું કે મને પણ જેવી રીતે તમને ખબર છે એટલી જ મને ખબર છે. ત્યારે આ કેટલી ગંભીર બાબત છે કે જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આ બાબતની ખબર નથી. ત્યારે અહીંયાથી અમે લોકો આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપી ને 48 કલાકની અંદર જો આ લોકો 1 જાન્યુઆરી પહેલે જે આ ફાસ્ટેગ ફરજિયાત કરેલો છે અને ભરૂચની પ્રજાને રાહત આપવામાં નહીં આવે તો ત્યાં આંદોલન કરવામાં આવશે, એવું અમે અલ્ટિમેટમ પણ આપેલું છે. અને જે કોઈ પણ અમારા યુવક કોંગ્રેસના કોઈ પણ કાર્યકરોને કંઈ પણ થશે એની તમામ જવાબદારી પ્રશાસનની અને પોલીસની રહેશે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.